કારું. અરે દાદા એઠા પોકરણ ગઢ થી ધક્કો ખાધો આની પાવો દાદા. આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. આ લગ્ન નું શ્રીફળ છે, કોઈ મામૂલી શ્રીફળ નહીં. સ્વીકારી લો. સામે થી લગ્ન આવ્યા, સામે થી લગ્ન આવે ના પડાય નકરા માં પૂછો બિચારા કઈક ટિફિન વગી ના જાય. પ્રધાનજી હું છે. હા કોણ? આ તમને કોણ લાગે? એમ નહી. હા એટલે આ કુંવર છે કે એમ? કુંવર નથી હું, કપાણ ગાડી વાળો છે. આ જોતા નહી બધી ફની સરકી રહી. પોતે રાજકુમાર. આ પોતે રાજકુમાર. હા જોવા તો પડે ને. આ જોઈ લો, જોઈ લો. આ હામાસ છે. આમાં કઈ આમ વાંધો વાંધો કઈ? આ જો હામાસ છે, તમે તાર જોઈ લો. એટલે અમારે પછી દીકરી દેવાની છે. અમે ક્યાં કીધું દીપડી દેવી? તમે તાર જોઈ લો. પ્રધાનજી આમ તો બધું રેડી છે, પણ સેજ નાક નાકમાં વાંધો છે. હા મોટું છે. નાકમાં વાંધો છે? વાંધો છે નાકમાં. વાંધો હું ગુંગા છે. નાકમાં ગુંગા જ હોય? નાકમાં ગુંગા હોય ને કા હેડા હોય વધી વધી હું તીજું ઉત્પાદન થાય એમ વાત નથી કેતો. તો નાક મને સેજ મોટું લાગે. નાક મોટું? હા હા લાવી હોરેથી નોકરી કરું મને ખબર નહીં નાક મોટું. બે ઇંચ ને 4 પોઈન્ટ દાદા તમારો અંદાજ પાકો લ્યો. કુંવર નું થોડું એવું નાક મોટું છે, પણ એની ઉપાધિ કરો માં લગ્ન થાય ને એટલે સેન્ટર માં આવી જાય. તો પ્રધાનજી જી આપણને કુંવર પસંદ છે તો બોલો વાજબી ભાવ. હે પ્રધાનજી જી મહારાજા હું કપાણ ના વેમ માં હતો તો હું કુંવર નું પૂછતો હું. મહારાજા ઘણી કમા હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કેતા હતા કે મુર્ચો આમ છે ને તેમ છે ને ઘડીક માં થાય નહીં બધું ઓકે છે. દાદા કહે છે કે મને મુર્ચો પસંદ છે. આર્યો લેતા જાય ઘડીક ખમજો રિઝલ્ટ ન થયું. હર પ્રધાનજી જો બુદેવ નું કેવું એમ થતું હોય તો બુદેવ ને કહો કે લીલુડા શ્રીફળ જીલાવી દે. આય કર દાદા જો તમને કોર પસંદ હોય તો લીંબુ સુધારી ગયો. હું કીધું ભૂલ થતું એવું લાગે કે નહીં? બાપુ તમે શું કીધું સમજી ગયો. સમજી ગયો તમને કુંવર પસંદ હોય તો સાથો સાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો. હું ઉતાવળ માં સમજો લીંબુ સુધારી ગયો. મારે એમ કે મહારાજ શરબત પીવું હોય છે. આવા લીલુડા નાણીએ રજલો ને પડતા ભરાય. લીલુડા નાણીએ રજી લગ્ન ના મુહૂર્ત પણ કાઢતા જાય કામ કરતા જાઓ સાથો સાથ લગ્ન નું મુહૂર્ત કાઢતા જાઓ એટલે અમારે મેં સાટા ની ઉપાધિ એમ નહી. તમારા ગોર નથી? ગોર તો હોય જ ને. તો ક્યાં? સમો લગ્ન માં ગયા. કારણ કે અમારા ગોર દાદા છે ને એ સૂટક સૂટક લગ્ન નથી કરતા. એકારે ઘણવો કાઢ નાખે
એટલે આ લગ્ન નું કામ તમારે કરવાનું છે એમ નહીં તો પછી મારી શીખ હું મારી શીખ દક્ષિણા 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 મળી જાય અમે જાન લઈને આવીશું ને ચારે કારણ કે અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ એમ હા અને હવે વચ્ચે દક્ષિણા બાબે થી વાત ન આવી જોઈએ નકર પછી ગોરાણી માં વાલા છે બાપુ લુખી મારી તારું હોત આવ્યું આવા પેલા રે પના રે ગુરદેવ ફેર ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે મારથી કંટાળી ગયા ભૂદેવ ને કયો કે દેવી દેવતાને કંકોત્રી પણ લખતા જાય સાથે કંકોત્રી લખ્યા પછી કોનાની હોઠ વાળા ગણપતિ ની સ્થાપના કરતા જાઓ જેથી કરી અને અમારા લગ્ન માં કોઈ વિઘન ન આવે એ વાત એ બરોબર વિઘન વગેરે ના આવો એકે સરસાટી ને લખાવ વિઘન કો Oh,
તૈયારી રાખે બાપુ મન નો ખબર હોય આપણું કુટુંબ કવિડું છે આપણો ગઢ કવિડો છે કહી દે એ દાદા અહીંયા આવો અમારા મહારાજા કઈ જવા તેવા નથી એક રજવાડું કરે અને કુટુંબ હામતું છે પેલો વેલો વરો છે જાન થોડીક જાડી આવી છે સગવડ હારી રાખજો જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠ ન આવવું પડે તમે જાન માં ન આવો ને આવો કઈ વાંધો નહીં તો આપણે ત્યાં ભેગા થાવું બરોબર સગવડ રાખશો ને ફૂલે ફૂલ તમને જાય હાકડ નહીં પડવા દઈએ હા એમ રસોઈ માં હું બનાવવાના સીઝન પ્રમાણે તમને શું મજા આવશે હે તમને શું ગમશે એમ તમે જે કયો હોય એ બનાવી એમ તમને ભાવતી વસ્તુ હા અમને તો ભૂખમાં ગાજર હાલે તમે હું બનાવવાના ઈ જો નહીં લાડવાનું છે હવે લાડવા લાડવા આવડે હા એમ અહીં તે ઘેરે ખા વાગે પણ તમે ઘેરે આવો તો ઘેરે બનાવી એમ ઘેરે બનાવશો તો તારું ઘરમાં હાલે મારે ખોટો ધક્કો થાય આજ હર ખે મંગે ગોર દેવ ચાલિયા રે